બોટાદ જિલ્લામાં આજે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા સાંસદ ભારતીબેન શિયાળના હસ્તે બે કરોડ સતોતેર લાખના ખર્ચે નિંગાળા ધોળા તેમજ બોટાદ રેલવે સ્ટેશન ઉપર વિવિધ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે જ સાંસદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે બોટાદ ધાંગધ્રાની બંધ થયેલી ડેમુ ટ્રેન તેમજ બોટાદ સાબરમતી બ્રોડગેજ રેલવે ટ્રેક પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે